લુઈ બ્રેલની સોનેરી સંધ્યાના રંગો અંતર્ગત યોજાયેલ મારું જીવન મારી વાત સ્પર્ધાના પ્રાપ્ત થયેલ પ્રતિભાવમાં નિધિ મકવાણા. જીવનની કિંમત છે સંઘર્ષ સાથે લડવામાં, મજા નથી કંઈ વિલે મોએ બેઠા રહેવામાં. આવો કેન્દ્રવર્તી વિચાર લાભુભાઈના વક્તવ્યમાં આરંભથી અંત સુધી આકાર લેતો દેખાય છે. દરેક માણસનું અસ્તિત્વ જનકલ્યાણનો પાયો છે. કોઈને નજરઅંદાજ કરવાથી ત્યારે પણ ઉન્નતિના આયામ પર પહોંચાતું નથી, એ વાત લાભુભાઈનો વાર્તાલાપ ચરિતાર્થ કરે છે. વક્તવ્યની એક એક કડી જોતા એ માલુમ થાય છે કે વ્યક્તિ આંખથી અંધ છે પણ બંધ નથી. લુઈના જીવન પથ પર ચાલતા ચાલતા સાહેબે 6 સંધ્યા, 6 ટપકાનો સંદેશ અને 7 રંગોની વાત કરતા કરતા પોતાના જીવનનું ચિત્ર રજૂ કરી શાળા તેમજ સમગ્ર પ્રજ્ઞચક્ષુ સમાજના જીવન ઘડતરની ઘટમાળ રજૂ કરી છે. એ આમ સમાજ માટે આઈના રૂપ બની જાય છે. ઉન્માદ અને વિષાદ વચ્ચેથી કેમ માર્ગ શોધવો, બળવાખોર વ્યક્તિમાંથી કેમ સમાજમાં આદર્શ વ્યક્તિત્વ ઊભું કરવું, પોતે જોયેલા સપનાઓ કેમ પૂરા કરવા અને અન્યને કેમ મદદ કરવી, એ લાભુભાઈના વિચારોના વૃંદાવનમાંથી શીખવા મળે છે. પ્રભુએ જે કંઈ આપ્યું છે એ કંઈ કમ નથી. આ દ્રષ્ટિકોણ મને જીવનમાં ઉતારવા યોગ્ય લાગ્યો છે, કારણ સાહેબે કહ્યું છે તેમ ઈશ્વર જે કંઈ કરે તેના પાયામાં સઘળું સુખ સમાયેલું હોય છે. પૂરા વક્તવ્યનું મંતવ્ય એ જ છે કે જે કંઈ જીવન મળ્યું છે એને ડીલ કરીને નહીં, ફીલ કરીને જીવીએ તો જ આપણને જીવન જીવ્યાનો સંપૂર્ણ સંતોષ મળશે. ગુમાવ્યાના રંજ કરતા જે છે એનો રંગ હોવો જોઈએ. અસ્તુ.